નમસ્કાર દર્શક મિત્ર, આપ જોઈ રહ્યા છો SS24 ન્યૂઝ નેટવર્ક. હું છું રંજીતા ગામિત. તો આજના મહત્વના સમાચાર બાટવાથી રાણા બારાયા સાથે. બાટવામાં ગૌતમ ગૌશાળાના યુવાનો દ્વારા લૂલી લંગડી બીમાર ગાયોની સેવા માટે લોકફાળો કરવામાં આવ્યો. આજરોજ મકર સંક્રાંતિ નિમિત્તે બાટવા ગૌતમ ગૌશાળાના યુવાનો દ્વારા દાન ભેગું કરવામાં આવ્યું હતું. આ દાનનો ઉપયોગ આખું વર્ષ બીમાર ગાયોની સેવા અને ઘાસચારા માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ ગૌશાળા 15 થી 20 વર્ષથી યુવાનો દ્વારા દર વર્ષે લોકફાળો કરી ગાયોની સેવા કરે છે. યુવાનો નિઃસ્વાર્થપણે સેવા કરી પુણ્ય ભાથું બાંધવા રસ્તા પરથી નીકળતા લોકોને પોતાની યથાશક્તિ મુજબ ફાળો આપવા વિનંતી કરવામાં આવી હતી. તેમજ બાટવાની ધર્મ પ્રેમી જનતા તેમજ રોડ પરથી પસાર થતા લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કર્યું હતું. બાટવા ગૌતમ ગૌશાળાના યુવાનો દ્વારા આખો દિવસ દાન એકઠું કરી પોતાની જાતને ધન્યતા અનુભવતા હતા. સાથે આ દાન પુણ્યમાં જે કોઈ લોકોએ સાથ સહકાર આપ્યો તે તમામ ધર્મ પ્રેમી જનતાનો આભાર માન્યો હતો. તો દર્શક મિત્ર, ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા બાટવાથી રાણા બારૈયા સાથે. તો જોતા રહો SS24 ન્યૂઝ નેટવર્ક ગુજરાત. જય ગૌ માતા. આજે બાટવાના ગૌશાળાને યુવા કાર્યકર મિત્રો બધા આજે પવિત્ર મકર સંક્રાંતિના દિવસે જેમ ગૌ પુણ્યનો લાભ લઈ રહ્યા છે, એ રીતે આજે જે અમારો જે બાયપાસ રોડ છે બાટવાનો, ત્યાં જે સેવાકીય પ્રવૃત્તિ આજે બધા ગૌ માતા માટે એક દિવસ કે જ્યારે આજે પુણ્યના દિવસે બધા પાસેથી ફાળો એકઠો કરી અને ગૌશાળાની અંદર જમા કરવામાં આવે છે, એવા જ આ પવિત્ર દિવસે બધા સૌ કાર્યકર્તા મિત્રો ભેગા થયા છે. તો એ બદલ એક ગૌશાળાના કાર્યકર તરીકે હું લાગણી અને હર્ષની લાગણી અનુભવું છું કે આજે આ પવિત્ર દિવસે અમને લોકો ફાળો આપી અને એ પણ ધન્યતા અનુભવે. બસ અસ્તુ જય.